इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। लांबा समय ना अंतराल बाद अंकलेश्वर पानोली झगड़िया सहित जिला भर ना उद्योगों ने शुरुआत धीमे धीमे थई रही छे। त्यारे सामे चोमासामा केटला उद्योगों पोताना एकमनु प्रदूषित पानी चोमासाना पानी साथे भेळवी ना दे एनी पण तकेदारी गुजरात प्रदूषण नियंत्रण बोर्ड द्वारा लेवामां आवी छे। साथे जे पण सॉलिड वेस्ट उत्पन्न थाय छे ए एकमोए पण पत्रमां जणाव्या मुजब काळजी लेवी ज रही। गुजरात प्रदूषण नियंत्रण बोर्ड द्वारा जाहिर करायेला परिपत्रमां अंकलेश्वर पानोली तेमज झगड़िया उद्योग मंडळना प्रमुखने जाण करवामां आवे छे कि आगामी चोमासानी ऋतु दरमियान कोई पण उद्योग पोताना एकमनुं प्रदूषित पाणी वरसादी पाणी साथे भेळवीने निकाल करवानी कोशिश न करे તે જોવાની અને મોનિટરિંગ કરવાની જવાબદારી જીપીસીબી ઉપરાંત ઉદ્યોગ મંડળની પણ છે। આજ પરિપત્રના આધારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પણ સભ્ય ઉદ્યોગોને આ બાબતે તાકીદ કરી છે અને જીપીસીબીના આ પરિપત્રનું પાલન કરવા જણાવ્યું છે। ફક્ત પ્રદૂષિત પાણીનો નિકાલ નહીં પરંતુ જે ઉદ્યોગોમાં ઘન પ્રદૂષિત કચરો પણ હોય એમણે એનું સ્ટોરેજ એક વોટરપ્રૂફ શેડમાં કરવાનું રહેશે। એમ પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે જેનો પણ અમલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સભ્ય એવા તમામ ઉદ્યોગોએ કરવો રહ્યો। આ અંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંકલેશ્વર કચેરીના પ્રાદેશિક અધિકારી આર આર વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દરેક ઉદ્યોગો પોતાની જવાબદારી જાતે સંભાળવી રહી। અંકલેશ્વર જીપીસીબી અને એનસીટી કંપનીની ટીમ સંયુક્ત રીતે આ વખતે મોનિટરિંગ કરશે અને દરેકે આ આદેશનું પાલન કરવું જ રહ્યું। તમામ ઉદ્યોગ મંડળોને આ બાબતે તાત્કાલિક તો કરવામાં આવી છે અને ઉદ્યોગો પણ પોતાની રીતે આ બાબતે ધ્યાન રાખે અનિવાર્ય છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વાત કરીએ કે પાનોલી ઔદ્યોગિક વસાહત હોય પરંતુ ચોમાસાની ઋતુનો ગેરફાયદો અમુક ઉદ્યોગો ઉઠાવતા હોય છે અને પોતાના એકમનું પ્રદૂષિત પાણી બારોબાર વરસાદી પાણીના નિકાલ માટેની કાંસમાં ઠાલવતા હોય છે જેના પરિણામો ભૂતકાળમાં પણ જોવા મળ્યા છે। અમરાવતી ખાડીમાં પણ પ્રતિ વર્ષ હજારો માછલા સહિતની સૃષ્ટિ પ્રદૂષિત પાણીના નિકાલના કારણે નાશ પામે છે। જ્યારે ઘન પ્રદૂષિત કચરો ખુલ્લામાં મૂકવામાં આવ્યો હોય તો વરસાદી પાણી સાથે કે પ્રદૂષિત ઘન કચરાનું પાણી ભૂગર્ભમાં ઉતરતા અમુક પણ પ્રદૂષિત થાય છે। હવે અંકલેશ્વર જીપીસીબી પ્રાદેશિક કચેરી દ્વારા આ વખતે ભૂતકાળનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ પરિણામ શું છે એ હવે પહેલા વરસાદ બાદ જ ખ્યાલ આવશે।